વેલકમ ટુ ફૂડ ગણેશા. ગુંદાનું અથાણું બનાવવા માટે ગુંદાને બરાબર ધોઈને આપણે એને કોરા કરીને આપણે એક વાટકીમાં થોડું મીઠું લઈશું. ગુંદાનો આ રીતનો ઉપરનો ભાગ કાઢીને પછી તેને હાથેથી અથવા તો દસ્તાની મદદથી આપણે ફોડી દેવાનો છે આ રીતે. હવે ગુંદાની અંદરનો ભાગ આ જે હોય છે બી એ બહુ જ ચીકણું હોય છે, એટલે આપણે મીઠામાં આ રીતે ચપ્પુ રગદોડીશું અને મીઠાવાળું ચપ્પુ કરીને આપણે સહેલાઈથી આ વચ્ચેનો ભાગ છે એને કાઢી દઈશું અને આ રીતે એને સેપરેટ કરી દઈશું. હજુ આપણે થોડું મીઠું લઈશું અને અંદરથી આ રીતે આપણે બધો જ પલ્પ કાઢી દઈશું. તો આ રીતે બધા જ ગુંદાના બે ભાગ કરીશું. આપણે ખાલી બે ફાડા કરવાના છે, આખે આખું તમારે ગુંદું નથી ફોડવાનું, કારણ કે આની અંદર આપણે પાછળથી ભરવાનું છે. એટલે આ રીતે અંદરથી ઢીલા કાઢી દેવાના છે અને એક પ્લેટમાં ભેગા કરતા જઈશું. તે જ રીતે બીજું ગુંદું પણ આપણે આ રીતે મૂકવાનું છે. અહીંયા તમે હાથથી પણ ફોડી શકો છો. મેં અહીંયા એક જ વખત દસ્તો કર્યો છે. ફરી આપણે ચપ્પુ મીઠાવાળું કરીશું. મીઠાવાળું ચપ્પુ કરીને ઇઝીલી અંદર ચપ્પુ નાખીને આપણે આ બહાર કાઢી દઈશું. તો આ જ રીતે તમારે બધા જ ગુંદામાંથી જે અંદરનો બિયા છે અને ચિકાસ છે આ રીતે કાઢવાની છે તમારે. આની અંદરની ચિકાસ છે એ વધારે પરફેક્ટ રીતે કાઢવા આપણે હાથેથી પણ આ રીતે કાઢી શકીએ છીએ. મીઠાવાળા હાથ કરીને આપણે હાથેથી પણ અંદર આ રીતે અંગૂઠો ફેરવીને કાઢી શકીએ છીએ. તો એનાથી ચિકાસ છે એ બધી જ ખાસી એવી નીકળી જશે. બધા જ ગુંદા સાફ થઈ જાય એટલે મીડિયમ સાઇઝની કાચી કેરીને પહેલાં આપણે છોલી દઈશું. બરાબર કેરીને આપણે છીણી દેવાની છે. આ રીતે છીણી દઈશું. આ રીતે ફેરવી ફેરવીને જેમ આપણે છૂંદા માટે છીણીએ એ જ રીતે છીણવાની છે. તમે કોઈ પણ કાચી કેરી લઈ શકો છો આના માટે. હવે આ માપ ખાસ ધ્યાન રાખવાનું છે. જે વાટકી ભરીને અહીંયા ગુંદા છે તમે જોઈ શકો છો, આ જે વાટકી છે વાસણ છે તેના કરતાં ગુંદા છે એ થોડા વધારે છે. તો જ્યારે આપણે આ કેરીની છીણ અને આ આચાર મસાલો, અહીંયા મેં આ મેથિયા આચાર મસાલો વાપર્યો છે. આ મસાલો ઘરે જ બનાવેલો છે અને એની વિડીયો પણ ફૂડ ગણેશા યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે, ઘરે આપણે કેવી રીતે બનાવી શકીએ. તો બસ આ મેથિયા આચાર મસાલો અને કેરીની છીણ તમે મિક્સ કરો તો એની જે ક્વોન્ટિટી છે એનું જે માપ છે એ આ ગુંદા બરાબર થશે આટલું. આ રીતે એટલે બંને આજે ગુંદા જેટલા હોય એટલા જ પ્રમાણમાં આપણે આ બંને વસ્તુ મિક્સ કરીને લેવાની છે. સાથે જ શરૂઆતમાં હું અડધી વાટકીથી થોડું વધારે તેલ લઉં છું અને પાછળથી એક્સ્ટ્રા વધારાનું તેલ એડ કરીશ જો જરૂર પડે તો. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. સામાન્ય વરડ આવવા માંડે એટલે તેલ ગરમ થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું. હવે તેલ થોડું ઠંડુ પડે ત્યાં સુધી એક વાસણમાં આપણે આચાર મસાલો અને કેરીની છીણ બંને મિક્સ કરીશું. આચાર મસાલોમાં બધું જ આપણે તીખાસ મીઠું હળદર બધું જ નાખેલું છે એટલે ઉપરથી બીજી કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી. એની સારી ખાસી એવી લિસ્ટ છે એ વિડીયોમાં તમને મળી રહેશે. તો બસ આ રીતે આપણે આ મેથિયા આચાર મસાલો અને કેરીની છીણને બરાબર મિક્સ કરી દીધી છે. તો જો આ માપ તમે જોઈ શકો છો એકદમ સરખા પ્રમાણમાં જ છે. હવે આપણે આ જે મસાલો છે એને આ રીતે આપણે આની અંદર ભરીશું. આ રીતે એકદમ દાબી દાબીને. તો આ જે આપણે મસાલો બનાવેલો એ મેં મોટા ભાગના બધા જ ગુંદામાં ભરી દીધો છે. ભરો તો આ રીતે એકદમ ટાઈટ અને એકદમ દબાવી દબાવીને ભરવાનું. બધા જ ગુંદામાં આપણે આ રીતે ભરવાનો છે. તેમ છતાં થોડો મસાલો વધશે એમાં આપણે તેલ મિક્સ કરવાનું છે. આ રીતે ભરીશું. એકદમ દાબી દાબીને ભરવાનું છે. એના લીધે શું થશે, કેરીની ખટાશના લીધે જે ગુંદાની ચિકાસ છે એ ટેસ્ટમાં આવશે નહીં. હવે આ તપેલીમાં આપણે બધો જ મસાલો એડ કરી દઈશું જે વધ્યો છે અને તેમાં આપણે ગરમ કરીને થોડું ઠંડુ પાડેલું તેલ ઉમેરીશું. બરાબર મિક્સ કરીશું આપણે.
અત્યારે મેં એકદમ માપસર તેલ લીધેલું છે, ઉપરથી આપણે ગરમ કરીને ઠંડુ કરીને તેલ એડ કરી શકીએ છીએ. હવે બધા જ ગુંદા આપણે આની અંદર એડ કરી દેવાના છે અને ફરી એક વખત બરાબર મિક્સ કરી દઈશું. બહુ વધારે પડતું આપણે નથી હલાવવાનું, ખાલી તેલમાં મિક્સ થાય એટલું જ આપણે હલાવવાનું છે. અને આ ગુંદાને હવે આપણે બરણીમાં ભરવાનું છે અને ખાવા લાયક જે ગુંદાનું અથાણું છે એ તેલમાં કમ્પ્લીટલી ડૂબેલા રહે 3-4 દિવસ એના પછી થશે. તો હવે આને આપણે બરણીમાં ટ્રાન્સફર કરીશું. તો બરણીમાં બધા જ ગુંદાનું અથાણું મેં ભરી દીધું છે અને આ રીતે ઉપરથી દાબી દઈશું. મેં થોડું તેલ ઉપરથી એક્સ્ટ્રા નાખ્યું છે કારણ કે આ અથાણું છે એ આપણે 12 માસ સાચવવાનું હોય છે, એટલે બને ત્યાં સુધી તેલ આપણે થોડું ઉપરથી વધારે રાખીશું જેથી ફૂગ કે એવું કંઈ ના વળે. તો ગુંદાનું અથાણું બની ગયું છે, 3-4 દિવસમાં એકદમ સરસ સેટ થઈ જશે. ખાસ આપણે થોડું તેલ વધારે રાખીશું જેથી 12 માસ સાચવવું હોય લાંબો સમય સુધી તો બગડે ના. તો આ ગુંદાનું અથાણું બહુ જ ઇઝી છે, એક જ દિવસમાં થઈ જાય છે. તો આ તમે જરૂર ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમારા રિવ્યૂઝ કમેન્ટ સેક્શનમાં જરૂર શેર કરજો.